अलैकुम, केम छो विद्यार्थी मित्रों, बधा मजा में ने जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनु स्वागत है। धोरण चार पर्यावरण पाठ बार बदलातो समय प्रकरण बार बदलातो समय आ पाठ में आपणे आजे नीलाभाई विषे भणीशुं। मारू नाम नीलाभाई छे। वर्षो पहेलानी आ वात छे। ए समय हूँ नानो बाळक हतो। मारा पिताजी खेत मजूरी करता। हाल में हूँ निवृत्त जीवन गाळू छू। ए समयना मारा अनुभवो तमारी साथे आपले करवा मांगू छू। आ जे समयनी वात छे, ज्यारे भारत पाकिस्तानना भागला पड्या हता, ए समयनी अहींया वात करवामां आवी छे। मोटू स्थळांतर लगभग 70 वर्ष पहेलानी वात छे। मने याद छे ते समय जारे हूँ 10 वर्षनो हतो, त्यारे अमे अंलियारनो टंडो गाम, जे हाल क्या छे पाकिस्तानमां, ए लोको रहेता हता। ते समये अमारे खूब वेठवू पड़ेलू, एटले खूब सहन करवू पड़ेलू। खूब चहल पहल चालती हती। मने समझमां नहोतुं आवतुं के शुं थई रह्युं छे। एक दिवस बापाए अमने कह्युं के आपणे गाम छोड़वानुं छे अने बीजी जग्याए स्थळांतर करवानुं छे। तो नीलाभाई ने फाधर ना पिताजीए कीधुँ के आजे आपणे गाम छोड़वानुं छे अने बीजी जग्याए स्थळांतर करवानुं छे। हूँ मारुं गाम अने घर छोड़वाथी दुखी हतो। त्यां मारा बधा मित्रों हता। अमे बधा घरना सभ्यो बळदगाड़ा लईने भाग्या, ते पण सरहद पर पड़ावी लीधा। छेल्ले चालता अमे कच्छना धोळावीरा नजीक आव्या। એ લોકો ગામ અને ઘર છોડવાથી નીલાભાઈ જે છે દુઃખી હતા, કારણ કે એમના મિત્રો પણ છૂટી ગયા હતા અને એમનું ઘર પણ છૂટી ગયું હતું। એ લોકો બળદગાડા લઈને ભાગ્યા અને સરહદ પર બળદગાડા પણ એમની પાસેથી પડાવી લેવામાં આવ્યા। છેલ્લે ચાલતા એ લોકો કચ્છના ધોળાવીરા નજીક આવ્યા। અમારી જેમ ઘણા લોકો અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું, એમની જેમ એમના ઘણા બધા લોકોએ સ્થળાંતર કર્યું હતું। લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો, ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયા હતા। ભારત એટલે ભારત અને પાકિસ્તાન બે ભાગમાં વિભાજિત થઈ ગયો હતો। ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા, જેમ અમે ભારતમાં આવ્યા હતા બરાબર। ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા અને જેમ નીલાભાઈનું કુટુંબ ભારતમાં આવ્યા હતા। થોડો સમય અમે બધા એક કૂવો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા। થોડો સમય લોકો ધોળાવીરાના મેદાનમાં, ખુલ્લા મેદાનમાં કૂવો બનાવીને રહ્યા। એક નવું ઘર બાપાને કહ્યું કે હવે ખરચરિયા જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે। તેમણે કહ્યું કે આપણે ત્યાં આપણું ઘર બનાવીશું। બાપાએ એમને કીધું કે હવે આપણે ખરચરિયા જયરામનગર ગામમાં થોડી આપણને જગ્યા મળી છે, ત્યાં આપણે નવું ઘર બનાવીને રહીશું। હું ખૂબ ખુશ હતો। બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી, અમે બાળકોએ પણ મદદ કરી હતી બરાબર। બાપાએ અને માએ ખૂબ મહેનત કરી હતી નવું ઘર બનાવવા માટે, એમના પિતાજી અને એમની માતાએ, બાળકોએ પણ એમને મદદ કરી। માએ માટી ખોદી અને તગારા ભરી માને આપ્યા હતા। માએ શું કર્યું? માટી ખોદી અને તગારા ભરીને કોને આપ્યા હતા? માને આપ્યા હતા। બહેન અને માએ તેમાં શું ભેળવ્યું? ભૂસું ભેળવ્યું। બાપાએ શું કરી? દિવાલો બનાવી અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરીને લાવ્યા। માએ તેમાંથી લીપણ કરી ભોંયતણિયું કર્યું। માં કહેતા કે ગોર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ કેવા રહે છે? દૂર રહે છે। ગાયનું છાણ એ લોકોએ ભેગું કરી લાવ્યા। આજે પણ જૂના ગામડામાં તમે જશો તો એ લોકો દિવાળો અને જે ભોંયતળિયું હોય એ છાણથી બનાવે છે બરાબર, તમે જોયા હશે। તો એનાથી જીવજંતુઓ દૂર રહે છે બરાબર। ગાયનું છાણ ભેગું કરી અને ભીતો અને ભોંયતળિયું બનાવવામાં આવે છે લીપણ કરીને। હવે છાપરું ઢાંકવાનું હતું, ભોંયતળિયોને દિવાળો બની ગઈ હતી, છાપરું ઢાંકવાનું બાકી હતું। બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડીને વાસા તૈયાર કરી મોભ મૂક્યો, લાંબી લીમડાની ડાળીઓ તોડી અને એમનો ખંભા એટલે કે એમના આધાર તરીકે એમનો ઉપયોગ કર્યો, જેના પર થોડા સળના કોથળા મૂક્યા અને માટીના નળિયાથી એને ઢાંકી દીધું। અમારી આજુબાજુ મોટાભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, મોટાભાગના ઘરો એમના ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા હતા, જે મને ખૂબ જ ગમતું। આજુબાજુના ઘરો એમના
પણ એમના જેવા જ હતા ને એ બધા ઘરો એમના જૂના ઘર જેવા હતા એટલે એમને ખૂબ ગમતું હતું. હવે જે અહીંયા આપણે જોયું કે આ ખરચરિયા ગ્રામ છે, ખરચરિયા જયરામનગર, એ ક્યાં આવ્યું છે એવું તમને બતાવું તો આ ગુજરાતના પાટણ છે, પાટણના સમી તાલુકામાં, આ સમી તાલુકો છે, આ સમી તાલુકામાં જયરામનગર આવ્યું છે. આ રહ્યો સમી તાલુકો, બરાબર છે. આ સમી તાલુકામાં જયરામનગર આવેલું છે. શોધી કાઢો અને લખો, ગામના કોઈ વડીલ સાથે વાત કરો, તેમની મુલાકાત લઈ તેઓ જ્યારે 8 કે 9 વર્ષના હતા તેમને કે તેમના અનુભવોને જાણો. તમારો કોઈ વડીલ હોય તો એને મળીને એની મુલાકાત લઈને 8 કે 9 વર્ષના ત્યારે તે લોકો હતા, જ્યારે એ લોકો 8 કે 9 વર્ષના હતા ત્યારે એમના અનુભવોને વિશે જાણો અને લખો. તે ક્યાં રહેતા હતા અને તે જગ્યાનું નામ લખવાનું છે. તે કઈ જગ્યા પર રહેતા હતા, તે જગ્યાનું નામ, તેમનું ઘર કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું, તેમના ઘરમાં શૌચાલય હતું અને જો ના તો તે ક્યાં હતું. હવે તેમના ઘરમાં પહેલાંના જમાનમાં એક ઘરમાં શૌચાલય નહોતું, બરાબર, એ ઘરની બહાર હોય કે બીજી કોઈ જગ્યા, તો એ ક્યાં હતું એ તમારે જાણીને લખવાનું. ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી, બરાબર, ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી એ લખવાનું છે.